नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिनेश आजेजा। धोरण दसना तमाम विद्यार्थी मित्रों आजना वीडियो में स्वागत करूँ। मित्रों, अपने धोरण दस की अंदर पाठ तेर उत्पादन उद्योगों अभ्यास कर रहा है, जेमा अपने कृषि पर आधारित उद्योगों की चर्चा कर रहा है, जेमा अपने सूत्रा कापड़ उद्योग की चर्चा करें। हवे अपने बात करें सण उद्योग। सण उद्योग ये अपना भारत में सूत्राओ कापड़ पछी बीजो महत्वपूर्ण उद्योग गणवामां आवे छे। सूत्राओ कापड़ पछी कापड़ उद्योग नी अंदर सूत्राओ कापड़ पछी बीजो महत्वपूर्ण उद्योग गणवामां आवे छे। हवे आपणो देश सणमांथी बनावेली चीज वस्तुना उत्पादनमां प्रथम क्रमे छे। सणमांथी बनावेली चीज वस्तुना उत्पादनमां प्रथम क्रमे छे, એટલે પ્રથમ સ્થાને છે। શણ અને શણમાંથી બનેલી ચીજ વસ્તુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે, પરંતુ એ ચીજ વસ્તુઓની વિકાસમાં બાંગ્લાદેશ પછી બીજા ક્રમે છે। એટલે કે એનો અર્થ એવો થાય કે આપણો દેશ શણમાંથી બનેલી ચીજ વસ્તુઓમાં એટલે કે સૌથી વધુ ઉત્પાદન કરે છે, બરાબર છે। પણ જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે બાંગ્લાદેશ સૌથી વધુ વિકાસ કરે છે અને ભારત વિકાસમાં બીજા ક્રમે આવે છે। આજે આપણા દેશમાં લગભગ 70 જેટલી મિલો આવેલી છે। કેટલી મિત્રો? 70 જેટલી મિલો આવેલી છે। એમાંથી મોટા ભાગની મિલો પશ્ચિમ બંગાળમાં છે। જ્યારે તમે જો મિત્રો આપણે 10મા પાઠની અંદર પાકમાં જ્યારે શણની વાત કરી હતી, બરાબર છે, ત્યારે પણ કહ્યું હતું કે આપણા દેશમાં સૌથી મોટામાં મોટો મુખ ત્રિકોણ પ્રદેશ છે, ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે, જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે। એટલે સ્વાભાવિક છે કે પશ્ચિમ બંગાળમાં શણનું પુષ્કળ ઉત્પાદન થાય છે। આપણા દેશમાં શણનું જે કુલ ઉત્પાદન થાય છે, ભારતમાં શણનું જે કુલ ઉત્પાદન થાય છે એનું 80% ઉત્પાદન એકલું પશ્ચિમ બંગાળ કરે છે। 10% અસમ અને બાકી જે 10% રહે એમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ, ત્રિપુરા વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થાય છે। ફરતી ધ્યાન આપ્યું મિત્રો, આપણા દેશમાં શણનું જે કુલ ઉત્પાદન થાય છે એનું 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળ એકલો કરે છે, 10% ઉત્પાદન અસમમાં થાય છે અને બાકીનું જે 10% ઉત્પાદન છે એમાં પશ્ચિમ બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ અને ત્રિપુરા વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થાય છે। હવે મિત્રો, અહીંયાથી આપણને આમાંથી દાખવા આપણો પૂર્ણ સ્વરૂપી પ્રશ્ન છે કે સણ ઉદ્યોગ, ભારતના સણ ઉદ્યોગ વિશેની માહિતી આપો, અને એમાંથી પણ કેટલાક નાના પ્રશ્નો પણ પૂછાય છે, જેમ પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગનો વિકાસ થયો છે, પશ્ચિમ બંગાળમાં સણ ઉદ્યોગનો વિકાસ થયો છે, કારણ આપો। બીજું, ભારતમાં સણની સૌથી વધુ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે અથવા તો પશ્ચિમ બંગાળમાં આવેલી છે, કારણ બરાબર? હવે સમજો શું કહે છે, એનું કારણ છે કે પશ્ચિમ બંગાળમાં 80% શણનું ઉત્પાદન થાય છે। આ ઉપરાંત શણને સંશોધિત કરવા માટે, શણને સાફ કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે અને પશ્ચિમ બંગાળમાંથી હુગલી નદી એટલે જે ગંગા નદીનો એક ફાંટો જે છે એ હુગલી નદી નીકળે છે, જે બારેમાસ પાણીથી ભરેલી હોય છે, એટલે શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી જે છે એ ત્યાં મળી રહે છે, બરાબર છે। એટલે જ્યાં પાણીની સગવડતા વધારે છે એટલે હુગલી નદીના કિનારે છે, એટલે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મિલો હુગલી નદીના કિનારે આવેલી છે। સાથે સાથે શણના ઉત્પાદન ક્ષેત્રો નજીક છે, શણના ઉત્પાદન ક્ષેત્રો નદી એટલે કાચો માસ સરળતાથી મળી રહે મિત્રો। આ ઉપરાંત સસ્તો જળમાં એ હુગલી નદીનો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને સૌથી સસ્તામાં સસ્તો માર્ગ કયો? જળમાર્ગ ગણાય છે મિત્રો, એટલે સસ્તો જળમાર્ગ છે, સસ્તા સસ્તો માનવ સંપર્ક ત્યાં મળી રહે છે, ડેપોની સુવિધા છે, વિમાની સુવિધાઓ પણ છે અને નિકાસ માટે બંદરો પણ છે, જેમ કે કલકત્તા પોતે એક બંદર છે, હુગલી પોતે એક બંદર છે, બરાબર છે। એટલે આ બધી અનુકૂળતાઓ પશ્ચિમ બંગાળમાં હોવાના કારણે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગનો સૌથી વધુ વિકાસ થયો છે અથવા તો પશ્ચિમ બંગાળમાં
શણની સૌથી વધુ મિલો આવેલી છે અથવા તો હુગલી નદીના કિનારે શણની સૌથી વધારે મિલો આવેલી છે. પ્રશ્નો ત્રણ છે, જવાબ આ એક જ છે. બરાબર છે, ફરીથી ધ્યાન આપજો મિત્રો. આપણને પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગનો વિકાસ થયો છે સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે લખવાનું કે આપણા દેશની અંદર શણની લગભગ 70 જેટલી મિલો આવેલી છે, એમાંથી મોટી ભાગ મોટા ભાગે પશ્ચિમ બંગાળમાં છે. શા માટે? કારણ આપણા દેશમાં શણનું જે કુલ ઉત્પાદન થાય છે 80% ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. એક બીજું, શણને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. પશ્ચિમ બંગાળમાંથી હુગલી નદી નીકળે છે એટલે શણને સાફ કરવા માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે, સસ્તો જળમાર્ગ છે, સસ્તો માનવ શ્રમ છે, અને મોટા ભાગની જે શણના ઉત્પાદક ક્ષેત્રો છે એ નજીક આવેલા છે. બેંકો અને વીમાની સગવડતાઓ પણ છે અને સાથે સાથે નિકાસ માટે બંદરોની પણ અનુકૂળતાઓ છે. આ બધી અનુકૂળતાઓ હોવાના કારણે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે. તો શણ ઉદ્યોગ દ્વારા તો આપણે નિકાસ કરીને વિદેશી હુંડિયામણ પણ આપણને મેળવી આપે છે, સારા એવા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પણ આપણને મળે છે. પરંતુ સાથે સાથે આજે આપણા દેશનો શણ ઉદ્યોગ કેટલીક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યો છે. તો એવી કઈ કઈ સમસ્યાઓ અને પડકારો છે? જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં શણની માંગ દિવસે દિવસે ઘટતી જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શણની માંગમાં થઈ રહેલો ઘટાડો. બીજું, ઉત્પાદન ખર્ચ વધતું જાય છે. માંગ ઘટે છે એની સામે ઉત્પાદન ખર્ચ વધતું જાય છે, એટલે શણ મોંઘું બનતું જાય છે. અને ત્રીજી વાત છે, કૃત્રિમ વસ્તુઓ સાથેની સ્પર્ધા. દાખલા તરીકે તમે જુઓ, શણમાંથી જે બી વસ્તુઓ બને છે, દોરી બને, દોરડા બને, કોથળા બને, પગલૂછણિયા બને, કેટલી બધી વસ્તુઓ શણમાંથી બને છે. આ બધી વસ્તુઓ આજે કૃત્રિમ રેસાઓમાંથી બને છે. બરાબર છે, જે શણ કરતાં સસ્તી છે, ટકાઉ અને મજબૂત છે, એટલે શણ સાથે એની ડાયરેક્ટ સ્પર્ધા છે અને એ સ્પર્ધામાં શણ ઉદ્યોગ ટકી શકતો નથી. આજે આપણા દેશમાં જેટલી શણની ચીજ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ, તો આ ચીજ વસ્તુઓ આપણે કયા કયા દેશમાં નિકાસ કરીએ છીએ, અથવા તો આપણા શણની ચીજ વસ્તુઓ માટેના ગ્રાહક દેશો કયા કયા છે? તો જો અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. કયા કયા દેશો? અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ આજે આપણા દેશના શણ ઉદ્યોગના ગ્રાહક દેશો ગણવામાં આવે છે. બરોબર છે, ચાલો હવે એના પછી આપણે વાત કરીએ છીએ ભારતનો રેશમી કાપડ ઉદ્યોગ. ભારતનો રેશમી કાપડ ઉદ્યોગ, હવે પ્રાચીન કાળથી આપણા દેશમાં રેશમી કાપડ બનાવવામાં આવે છે. બરોબર છે, આપણે બીજા પાઠમાં ભણ્યા ભરત ગૂંથણ અને વણાટકામ. બરાબર છે, એમાં આપણે વાત કરી કે ટાંકામાં મલમલ નામનું, બરાબર છે, રેશમી કાપડ તૈયાર કરવામાં આવતું, યાદ હશે તમને, જેનું વણાટકામ એટલું બધું ઝીણું અને બારીક હતું કે આખે આખો તાકો જે છે એ વીટી પેલી દિવાસળીની પેટીમાં આવી ગયો અને આખી સાડી છે એ આ વીટીમાંથી પસાર થઈ ગઈ. એટલે ટૂંકમાં આપણો દેશ પ્રાચીન કાળથી રેશમી કાપડ સાથે જોડાયેલો છે. અને આજે પણ આપણે વાત કરીએ છીએ તો આજે પણ આપણા દેશમાં સારા એવા પ્રમાણમાં રેશમી કાપડનું ઉત્પાદન થાય છે. પરંતુ વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે રેશમી કાપડના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે છે. ચીન પછી બીજા ક્રમે આવે છે, ફરીથી ધ્યાન આપજો, ચીન પછી બીજા ક્રમે આવે છે રેશમી કાપડ ઉદ્યોગ. અને આપણા ત્યાં રેશમી કાપડ પણ બનાવવામાં આવે છે, રેશમી વસ્ત્રો પણ બનાવવામાં આવે છે અને ગાલીચાઓ પણ બનાવવામાં આવે છે. રેશમી કાપડ પણ બને છે, વસ્ત્રો પણ બને છે અને ગાલીચા પણ બનાવવામાં આવે છે. મિત્રો, રેશમ જે છે તો આપણા દેશમાં ચાર પ્રકારનું રેશમ તૈયાર કરવામાં આવે છે. ચાર પ્રકારનું રેશમ તૈયાર કરવામાં આવે છે, શેતુર, ટસર, ઈરી અને મૂંગા. શેતુર, ટસર, ઈરી અને મૂંગા ચાર પ્રકારનું રેશમ તૈયાર કરવામાં આવે છે. હવે તમારી જાણકારી માટે થોડી કંઈક માહિતી આપી દઉં કે શેતુર જે છે શેતુરનું ઝાડ, શેતુરનું ઝાડ અને એના જે ફળ છે એને શેતુર કહેવામાં આવે, ખાવામાં ખૂબ જ ખટમીઠા લાગે. તો આ ઝાડ ઉપર એક ચોક્કસ પ્રકારની ઈયળ કીડો હોય છે જેને રેશમનો કીડો કહેવામાં આવે છે.
रेशम नो कीड़ो। अबे आप क्यों दिए छे रेशम नो कीड़ो ये पोता ने लाल रेशमा थी पोता नु एक तार द्वारा एक घर बनावे छे लंबगोल टाइप बराबर छे जेने कोशेटो कहेवामां आवे छे कोशेटो बराबर छे। तो पेशियम केस मां छे आ शेतुरनी खेती करवामां आवे छे रेशमी कीड़ा कीड़ा नो उछेर करवा माटेनी खेती करवामां आवे छे रेशमी कीड़ाओने उछेरवामां आवे छे જેટલે જેના દ્વારા આપણને એ કોશિકાઓ મળે અને કોશિકાઓ જે છે એમાંથી પછી એ રેશમ વિવિધ પ્રકારનું રેશમી કાપડ તૈયાર કરવામાં આવે છે। એટલે રેશમી કાપડ છે એ કૃત્રિમ કાપડ નથી મિત્રો બરાબર છે એ કેવું કાપડ છે એ કુદરતી છે। રેશમના તાર તૈયાર કરવામાં આવે છે શેમાંથી રેશમના કીડા મેળવવામાં આવે છે એમાંથી કોઈ ચોક્કસ પ્રોસેસ કરવામાં આવે અને પછી એના દ્વારા આપણે વિવિધ પ્રકારનું રેશમી કાપડ આપણે તૈયાર કરીએ છીએ। તો આજે આપણા દેશમાં રેશમી કાપડ બનાવવા માટેની 300 જેટલી મિલો આવેલી છે કેટલી મિત્રો 300 જેટલી મિલો આવેલી છે બરાબર છે। આજે આપણા દેશમાં રેશમી કાપડનું ઉત્પાદન કરતા જો રાજ્યોની વાત કરીએ તો કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ પંજાબ તમિલનાડુ અને જમ્મુ કાશ્મીર આ 6 રાજ્યોનો સમાવેશ થાય છે। કેટલા રાજ્યો 6 કયા કયા કર્ણાટક મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ પંજાબ તમિલનાડુ અને જમ્મુ કાશ્મીર આ 6 રાજ્યોને મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણવામાં આવે છે। આજે આપણા દેશમાં રેશમી કાપડ અને રેશમી વસ્ત્રોની નિકાસ પણ કરવામાં આવે છે રેશમી કાપડ અને રેશમી વસ્ત્રોની નિકાસ કરવામાં આવે છે કયા કયા દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ તો જો યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશો યુરોપ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ જેમાં જર્મની છે સિંગાપુર છે અમેરિકા છે રશિયા છે ઇંગ્લેન્ડ છે વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે। ફરતી ધ્યાન આપજો જર્મની સિંગાપુર અમેરિકા રશિયા ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોમાં આપણે નિકાસ કરીએ છીએ। હવે ફરતી ધ્યાન આપો અહીંયા કહ્યું કે ચીનના ઉત્પાદનમાં રેશમના ઉત્પાદનમાં ચીન પછી ભારતનું સ્થાન મેળવ્યું છે એટલે એનો અર્થ એ થયો કે આપણો દેશ આંતરરાષ્ટ્રીય બજારમાં ચીન સાથે તીવ્ર સ્પર્ધા કરી રહ્યો છે બરોબર છે એટલે ચીનનું સ્થાન પહેલું છે આપણો બીજું છે। ચાલો હવે એના પછી વાત કરીએ છીએ ઊની કાપડ ઉદ્યોગ એટલે ગરમ કાપડ ઉદ્યોગ અત્યારે મેં જે સ્વેટર પહેર્યું છે બરોબર ગરમ કાપડ કહીએ ને આપણે મિત્રો ઓકે હવે જે આ ગરમ કાપડ ઉદ્યોગ છે કે ઊની કાપડ ઉદ્યોગ જે છે એ આપણા દેશમાં એક કુટીર ઉદ્યોગથી એની શરૂઆત થઈ આજે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જાણતા હશે કે ઊનના દોરા હોય છે ને એમાંથી ઘણા બધા લોકો સ્વેટર બનાવે છે આજે પણ મોટા આવડાવે મોટા મોટા સળિયા હોય છે અને પછી આમ ગૂંથી સ્વેટર બનાવે છે મફલર બનાવે છે ટોપી બનાવે છે મોજા બનાવે છે પગના મોજા બનાવે છે હાથના મોજા બનાવે છે અને આવી અનેક પ્રકારની વસ્તુઓ એ ઊનમાંથી તૈયાર કરવામાં આવે છે બરોબર છે। તો આ એ આપણો શરૂઆતમાં એક કુટીર ઉદ્યોગ હતો લોકો ઘેર ઘેર આ વસ્તુઓ બનાવતા બરોબર છે પણ આજે આપણે જોઈએ છીએ તો આજે તો આધુનિક યુગ છે અને આધુનિક યુગની અંદર તો મિલો અને કારખાનાઓ આવી ગયા છે। તો આપણા ભારતની સૌથી પહેલી મિલ કાનપુરમાં બરોબર ગરમ કાપડ ઉદ્યોગની સૌથી પહેલી મિલ ક્યાં શરૂ થઈ કાનપુરમાં અને પછી ધારીવાલ અને બેંગ્લોરમાં બરાબર આ ગરમ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો। આજે આપણે વાત કરીએ તો ગરમ કાપડ ઉદ્યોગ કયા કયા રાજ્યોમાં કેન્દ્રિત થયેલો છે તો જો પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન બરોબર છે આ 8 રાજ્યોની અંદર આજે ગરમ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો છે। કયા કયા રાજ્યો પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન આ 8 રાજ્યો છે આપણા ત્યાં ગરમ કાપડની ઊની કાપડની સૌથી વધુમાં વધુ મિલો પંજાબમાં આવેલી છે। આપણા ભારતમાં ગરમ કાપડની સૌથી વધુમાં વધુ મિલો પંજાબમાં આવેલી છે અને પછી બીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે તમે પંજાબની અંદર પણ કયા કયા શહેરો છે ગરમ કાપડ ઉદ્યોગના કેન્દ્રો
तो पंजाब में धारीवाल लुधियाना और अमृतसर, धारीवाल लुधियाना और अमृतसर। महाराष्ट्र में मुंबई, एक महाराष्ट्र में मुंबई। जब उत्तर प्रदेश की अंदर जुए कानपुर, आगरा, शाहजहांपुर और मिर्जापुर। उत्तर प्रदेश की अंदर चार शहर कानपुर, आगरा, शाहजहांपुर और मिर्जापुर, बराबर। एक गरम कापड़ उद्योग ना कहते हो अपना गुजरात की अंदर अमदावाद और जामनगर, अमदावाद और जामनगर। जारे हरियाणा की अंदर पानीपत और गुड़गांव, हरियाणा में पानीपत और गुड़गांव आ बे गरम कापड़ उद्योग ना कहते हो। जारे राजस्थान की अंदर बीकानेर और जयपुर, राजस्थान की अंदर बीकानेर और जयपुर। तो आ बधा अलग अलग राज्यों में आवेला गरम कापड़ उद्योग ना कहते। आज आप गरम ऊन में बनावेला वस्त्रों बराबर एनी आप निकास करिए। तो कया कया देश में निकास करिए? जो अमेरिका, इंग्लैंड, फ्रांस, रशिया, जर्मनी, कैनेडा। अमेरिका, इंग्लैंड, फ्रांस, रशिया, जर्मनी, कैनेडा वगैरह जो देशों में निकास करिए। मित्रों सुतराव कापड़ उद्योग में मैं तमने कहेलू बराबर के चार के पांच देशों नाम आपेला ये लगभग मोटा भागे दरेक देश में अपने जैसे कोईपण वस्तु की निकास करें समावेश थाय छे। एमां एक अमेरिका, इंग्लैंड, फ्रांस, रशिया, ऑस्ट्रेलिया आ चार बराबर छे देशों की आपने बात करें। अमेरिका, इंग्लैंड, फ्रांस, रशिया और ऑस्ट्रेलिया, सॉरी पांच बराबर। तो कोई ना कोई देश की अंदर अपने जैसे बात करिए कोई ना कोई उद्योग की अंदर बात करिए तमने कहीं ओछा ओछा त्रण देशों तो आवशे। तो आमा पण तमे जो तो अमेरिका, इंग्लैंड, रशिया, ऑस्ट्रेलिया आमा चार देशों, अमेरिका, इंग्लैंड, फ्रांस, रशिया अहीं पण चार देशों आवे बराबर। तो कहेवानो मारो आशय ये छे कि ज्यारे आपणे कोई पण उद्योग आपणे पूछाय छे बराबर छे अने ज्यारे आपणे एना नाम लखवाना आवे छे छेल्ले कि भाई आपणे आ वस्तुनी निकास कया कया देशमां करीए छीए तो आपणे जो पांच देशोना नाम याद राखीने जो लखी नाखीए बराबर छे मित्रों કેમ કે બધા પણ આવે છે કોમન છે પાંચ દેશો ઓકે। તો આવી રીતે અહીંયા આપણે આજે ત્રણ ઉદ્યોગોની ચર્ચા કરી કાપડ ઉદ્યોગમાં ઉની શણ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ અને ઉની કાપડ ઉદ્યોગ। હવે પછીના જ્યારે વિડીયોમાં મળીએ છીએ મિત્રો ત્યારે કૃષિ ઉપર આધારિત ઉદ્યોગોમાં જે બાકીના ઉદ્યોગો છે એની આપણે ચર્ચા કરીશું। અસ્તુ।